नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोही विरल। आजना एनिमेटेड विडियो लेक्चर में आपनु स्वागत करू छू। आपणे प्रकरण नंबर 11 परिमिति अने क्षेत्रफळ शुरू करेलू। आगळना लेक्चर में मैं स्वाध्याय 11.2 ना प्रश्न नंबर 1, 3, 5 अने 6 करावेला। हवे आपणे जे बाकी रहेला प्रश्नों होता है स्वाध्यायमां ए करीशुं। स्वाध्याय 11.2 में प्रश्न नंबर 2, 4, 7 अने 8। हवे एमा प्रश्न नंबर 2 आपेलो छे। नीचेना दरेक त्रिकोणना क्षेत्रफळ शोधो। नीचेना दरेक त्रिकोणना क्षेत्रफळ शोधो, तो एना माटे मैं तमने कीधुं तुं कि जो सूत्र याद हशे तो तमे दाखला करी शकशो। तो तमे सूत्र याद राखेला हशे एवी मने आशा छे। तो त्रिकोणनो क्षेत्रफळ शोधवा माटेनुं सूत्र छे 1/2 पायो ગુણાકારમાં પાયા પરનો વેદ। પાયો એટલે બી અને પાયા પરનો વેદ એટલે એચ, એટલે કે ઊંચાઈ। હવે અહીંયા તમને એ આકૃતિ દર્શાવવામાં આવેલી છે। હવે આ ત્રિકોણ છે, આ ત્રિકોણમાં તમને જે પાયો એટલે કે નીચેની બાજુ છે એ 4 સેન્ટીમીટર આપેલી છે। હવે પાયા પરનો વેદ એ શું સમજાવવા માગે છે તમને, કે તો કે જે બાજુ ઉપર એટલે કે જે પાયા ઉપર તમે તમને એક લંબ દર્શાવવામાં આવેલો હોય અને એ લંબ સાથે પાયો છે એ 90 અંશનો ખૂણો બનાવતો હોય, તો એ લંબ છે એ પાયા ઉપરનો વેદ છે એવું કહેવામાં આવે છે। હવે જ્યારે પણ તમને એવું કહે કે આમ પાયો અને વેદ, તો દરેક વખતે પાયો છે એ નીચેની જ બાજુ હોય એવું જરૂરી નથી। પાયો કયો થશે તો એ આપણે આગળ સમજીશું। સૌથી પહેલાં તો આ દાખલામાં તમને ત્રિકોણનો પાયો બી બરાબર 4 સેન્ટીમીટર આપેલું છે અને ત્રિકોણનો વેદ એચ બરાબર 3 સેન્ટીમીટર આપેલું છે। તો બી બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર 3 સેન્ટીમીટર। હવે વેદ માટે 2 શબ્દ ઉપયોગ કરવામાં આવશે, વેદ ઊંચાઈ, આ 2 શબ્દ। હવે વેદ ઊંચાઈ અથવા એચ બરાબર 3 સેન્ટીમીટર આપેલું છે। તમને એવું કીધું છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 ગુણાકારમાં b ગુણાકારમાં h। તો આમાં આપણે કિંમત મૂકીશું। હવે આમાં કિંમત મૂકીએ તો 1/2 છે એ એમનેમ રહેશે, બીની જગ્યાએ આપણે મૂકશું 4 સેમી અને સી એચની જગ્યાએ મૂકશું 3 સેન્ટીમીટર। સેન્ટીમીટર સેન્ટીમીટર ગુણાકારમાં 2 વાર આવે છે તો સેન્ટીમીટર સ્ક્વેર થશે। હવે અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ, 4 અને 3 છે એ અંશ સાથે ગુણાકારમાં છે। હવે 2 2 4 થશે, છેદ ઉડાડીએ તો જવાબમાં મળશે 2। હવે અંશમાં શું વધે છે, 1 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3, છેદમાં કંઈ છે નહીં। હવે ગુણાકારમાં તમે 1 મૂકો કે ન મૂકો કંઈ ફેર પડી શકે નહીં, એટલે 2 ગુણાકારમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર, તો જવાબ મળશે 6 સેન્ટીમીટર સ્ક્વેર। બાજુમાં તમને બીજી આકૃતિ આપેલી છે, મેં તમને હમણાં જ કીધું કે દર વખતે પાયો નીચેની બાજુ હોય એવું શક્ય નથી। પાયો છે એ કોને કહેવામાં આવશે, તો કે લંબ છે, જે લંબ છે એ લંબ જે બાજુ સાથે 90 અંશનો ખૂણો બનાવતો હોય અને જે બાજુ ઉપર લંબ દોરેલો હોય એ બાજુને તમે પાયા તરીકે લેવાનો છે, અને જે બાજુ સાથે લંબ 90 અંશનો ખૂણો બનાવે છે અને એ લંબને તમે ઊંચાઈ તરીકે દર્શાવી શકો। અહીંયા પાયો છે એ થશે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ છે એ થશે 3.2 સેન્ટીમીટર, જે આપણે તૂટક રેખાથી દર્શાવેલી છે। તો અહીંયા આપણે લખેલું ત્રિકોણનો પાયો બી બરાબર 5 સેન્ટીમીટર, ત્રિકોણનો વેદ એચ બરાબર 3.2 સેન્ટીમીટર। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એનું સૂત્ર મૂકીશું 1/2 ગુણાકારમાં પાયો એટલે કે બી ગુણાકારમાં એચ। હવે આપણને જે કિંમત આપેલી છે એ મૂકીશું, 1/2 છે એ એમ નંબર રહેશે, બીની જગ્યાએ 5 સેમી અને એચની જગ્યાએ 3.2 સેન્ટીમીટર। હવે સેન્ટીમીટર સેન્ટીમીટર 2 વખત ગુણાકારમાં આવે છે, તો સેન્ટીમીટર સ્ક્વેર રાખેલું હોય। હવે અહીંયા તમને પોઈન્ટવાળી સંખ્યા જોવા મળે છે, તો પોઈન્ટવાળી સંખ્યા છે તો તમને ભાગાકાર કરો તો પણ ચાલશે અને તમે છેદ ઉડાડો સીધા તો પણ ચાલશે। હવે આ દાખલા માટે તમારે ગણિતની પાકી બુક, રફ બુક અને પાઠ્યપુસ્તક સાથે રાખવાનું રહેશે, જેથી કરીને તમે પાઠ્યપુસ્તકમાંથી હું જે રકમ સમજાવું છું એ તમે ધ્યાન આપી શકો અને
गणितनी पाकी बुकमां साथे दाखला पण गणी शको अने रफ बुकमां तमारे जे भागाकार गुणाकार सरवाळा बादबाकी करवाना छे ए करवाना रहेशे। हवे अहींया आपणे सीधा छेद उड़ाड़ीए छीए तो तमे 3.2 नो भागाकार 2 साथे करशो तो जवाब मळशे 1.6। तो आपणे छेद उड़ाड़ीए छीए तो जवाबमां मळे छे 1.6। हवे अंशमां शुं वधे छे तो के 5 गुणाकारमां 1.6 सेंटीमीटर स्क्वेर। हवे छेदमां काई छे ने हवे 1.6 ગુણાકારમાં 5 કરશો તો તમને જવાબમાં મળશે 8.0 સેન્ટીમીટર સ્ક્વેર। હવે મેં તમને એવું કીધું તો આગળના લેક્ચરમાં કે પોઈન્ટ પછી ઝીરોની વેલ્યુ કંઈ હોતી નથી, પોઈન્ટ પછી ઝીરોની વેલ્યુ કંઈ ન હોય તો તમે ખાલી 8 લખો તો પણ ચાલશે। એના પછીનો આપણે દાખલો જોઈએ। एना पछीना दाखला में तमने काटकोण त्रिकोण आपेलो छे। हवे काटकोण त्रिकोण में केम खबर पड़शे क्यों पायो कोई कयो वेद थाशे तो के जे पायो छे ए पाया ऊपर छे बाजू 90 अंशनो खूणो बनावे छे अने लंब छे ई बाजूने तमे ऊंचाई तरीके लई शको। तो 90 अंशनो खूणो जे बाजू बनावे छे हूँ दर्शाऊँ छूँ तमने पॉइंटर थी तो ए बाजू तमारो वेद थाशे अने 3 सेंटीमीटर वाली बाजू छे ए थाशे तमारो पायो જે 90 અંશનો ખૂણો બનાવે છે લંબ સાથે। તો પાયો થશે 3 સેન્ટીમીટર અને ઊંચાઈ થશે 4 સેન્ટીમીટર। હવે આપણે ત્રિકોણનો પાયો B બરાબર 3 સેન્ટીમીટર લખ્યું, ત્રિકોણનો વેધ H બરાબર 4 સેન્ટીમીટર લખ્યું। ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એના માટેનું સૂત્ર લખ્યું 1/2 ગુણાકારમાં B ગુણાકારમાં એચ। હવે આમાં આપણે કિંમત મૂકીશું 1/2 છે એ એમનેમ રહેશે, ગુણાકારમાં બી છે એ 3 છે અને એચ છે એ 4 છે। અહીંયા મારે ભૂલથી પાયાની જગ્યાએ ઊંચાઈ લેવાઈ ગઈ છે અને ઊંચાઈની જગ્યાએ પાયો લેવાઈ ગઈ છે એટલે કિંમત આડાઅવળી થઈ ગઈ છે, પણ ગુણાકારમાં છે એટલે કંઈ ફેર પડશે નહીં, ખાલી ક્રમનો ગુણધર્મ લાગુ પાડી દીધો છે એટલે થોડુંક આડાઅવળું થઈ ગયું છે। તો એ આપણે ગુણાકારમાં છેદ ઉડાડવાના છે તો એ ચાલશે, એમાં કંઈ ફેર પડે નહીં। તો આપણે 2, 2, 4 છેદ ઉડાડ્યા અને અંશમાં વધે છે 2 ગુણાકારમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર, તો 6 સેન્ટીમીટર સ્ક્વેર તમારો જવાબ થશે। એના પછીની બાજુમાં જે આકૃતિ આપેલી છે એમાં છે ને ત્રિકોણ તમને થોડોક ત્રાસુ આપ્યો છે, જે 90 અંશનો ખૂણો બનાવે છે એ ત્રિકોણની બહારની જે વેધ છે એ જોવા મળશે। હવે જે ત્રિકોણની બાજુ છે એને આપણે થોડી ડાબી બાજુ લંબાવીએ તો એ 90 અંશનો ખૂણો બનાવે છે, તો પાયો થશે 3 સેન્ટીમીટર અને ઊંચાઈ થશે 2 સેન્ટીમીટર, જે 90 અંશનો ખૂણા બનાવે છે જેની સાથે એ થશે પાયો અને લંબ છે એ થશે ઊંચાઈ। હવે ત્રિકોણનો પાયો B બરાબર 3 સેન્ટીમીટર અને ત્રિકોણનો વેદ H બરાબર 2 સેન્ટીમીટર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં B ગુણાકારમાં H, 1/2 એમનેમ રહેશે, બીની જગ્યાએ 3 મૂકીશું અને એચની જગ્યાએ 2 સેન્ટીમીટર મૂકીશું। સેન્ટીમીટર સેન્ટીમીટર ગુણાકારમાં 2 વાર આવે છે તો તમે સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું રહેશે। અહીંયા આપણે 2, 2 ઉડાડી દીધા, વધશે શું તો કે 1 ગુણાકારમાં 3 એટલે 3, 1, 3 જવાબમાં મળશે 3 સેન્ટીમીટર સ્ક્વેર। એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, ખૂટતા મૂલ્યો શોધો। ખૂટતા મૂલ્યો શોધો એટલે તમને કોષ્ટક આપેલું હશે, તમારે કોષ્ટકમાં કાં તો આધાર અને ક્ષેત્રફળ આપ્યું હશે અને પાયો શોધવાનો હશે, ઊંચાઈ શોધવાની હશે, કાં તો ઊંચાઈ અથવા તો વેદ અને ક્ષેત્રફળ આપેલું હશે અને પાયો શોધવાનો હશે, અને કાં પછી તમને પાયો અને ઊંચાઈ આપેલું હશે તો ક્ષેત્રફળ શોધવાનું હશે એટલે ખૂટતા મૂલ્યો શોધવાના રહેશે। કોષ્ટક આપેલું છે, મેં અહીંયા કોષ્ટક દર્શાવેલું નથી, હું સીધી કિંમત જ મૂકીશ, તમારે કોષ્ટકમાં જોઈ લેવાનું। હવે આપણે કિંમત મૂકીએ તો આધાર B બરાબર 15 સેન્ટીમીટર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 87 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે, ઊંચાઈ H એટલે કે વેધ H તમારે શોધવાનું છે। હવે તમને આગળના લેક્ચરમાં આવા દાખલા મેં શીખવાડેલા જ, તો ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી તમે એનું ઊંચાઈ શોધી શકો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં B ગુણાકારમાં H।
હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ, ક્ષેત્રફળ આપ્યું છે તો ક્ષેત્રફળ મૂકીશું અને પાયો આપ્યો છે એ પાયો મૂકીશું, એટલે ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ 87 સેન્ટીમીટર² હતું, 1/2 છે એ એમનેમ રહેશે, ગુણાકારમાં બી હતો તો બીની કિંમત આપણે મૂકી 15 સેન્ટીમીટર, ગુણાકારમાં એચ તમારે શોધવાનો છે. હવે જો તમારે એચને કરતાં બનાવવો છે તો આ 15 છે એ ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, આ 1/2 છે એટલે છેદમાં 2 છે એ ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, એટલે 15 ભાગાકારમાં 2 ગુણાકારમાં. તો આપણે લખીશું, મેં કીધું 15 ભાગાકારમાં એટલે છેદમાં ગયા અને 2 છે એ ગુણાકારમાં આવશે, એટલે આ 2 ભાગાકારમાં તો એ આવ્યા ગુણાકારમાં. હવે શું કરીશું, આમાં તો ક્યાંય છેદ ઉડે એમ છે ને, તો આપણે સીધો ગુણાકાર કરી નાખીશું, 87 ગુણાકારમાં 2 એટલે 174 છેદમાં 15 સેન્ટીમીટર, 174 છેદમાં 15 સેન્ટીમીટર છે. હવે 174નો ભાગાકાર તમે 15 વડે કરશો રફ કામમાં તો જવાબ મળશે 11.6 સેન્ટીમીટર, કેમ કે તમારે ઊંચાઈ શોધવાની છે અને ઊંચાઈ અને આધાર છે એ હંમેશા સેન્ટીમીટરમાં હોય, માત્ર અને માત્ર ક્ષેત્રફળ શોધવાનું હોય તો જ તમારે સેન્ટીમીટર સ્ક્વેર મૂકવાનો એકમ રહેશે અથવા તો મીટર સ્ક્વેર રહેશે. 11.6 સેન્ટીમીટર તમારો વેધ અથવા તો ઊંચાઈ મળશે. બીજો દાખલો જોઈએ, તમને ઊંચાઈ એચ બરાબર 31.4 મિલીમીટર આપેલું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1256 મિલીમીટર² આપેલું છે, એનો મિનિંગ એવો કે તમારે આધાર બી બરાબર શોધવાનું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં બી ગુણાકારમાં એચ. હવે 1/2 ગુણાકારમાં બી ગુણાકારમાં એચ મૂક્યું, હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું, ક્ષેત્રફળ આપ્યું છે તમને 1256 મિલીમીટર² બરાબર 1/2 છે એ અચળ સંખ્યા છે એટલે એ એમ નંબર રહેશે, બીની જગ્યાએ એટલે કે આધારની જગ્યાએ તમારે કંઈ રહેશે નહીં, કેમ કે બીની જગ્યાએ બી જ રહેશે, તમારે આધાર શોધવાનો છે એટલા માટે. હવે એચની જગ્યાએ તમારે આવશે 31.4 મિલીમીટર. હવે આ 31.4 છે એ બી સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, એ જ રીતે આ 2 ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, બીને આપણે કરતાં બનાવીએ છીએ 31.4 ગુણાકારમાં હતા એ એવા ભાગાકારમાં અને આ 2 ભાગાકારમાં હતા એ એવા ગુણાકારમાં. હવે શું કરીશું તો કે આ પોઈન્ટ છે એ પોઈન્ટ દૂર કરીશું, પોઈન્ટ દૂર કરીશું તો પોઈન્ટ પછી 1 સંખ્યા છે તો છેદમાં 1 ની પાછળ 1 શૂન્ય આવશે, 1 ની પાછળ 1 શૂન્ય આવે તો છેદનો છેદ અંશમાં જશે, એટલા માટે આપણે ગુણાકારમાં 10 દર્શાવેલા છે. હવે આપણે છેદ ઉડાડીએ તો 314 છે એ 2 ની સંખ્યા છે તો 2 વડે ભાગ ઉડાડી શકીએ આપણે, તો 157 2 314 થશે. હવે 157 છે એના આપણે છેદ ઉડાડીશું તો 157 ગુણાકારમાં 8 કરશો તો જવાબમાં મળશે 1256. જો તમને એમ ન ફાવે તો તમે ભાગાકારથી પણ કરી શકો છો, જવાબ મળશે 8. હવે અંશમાં શું વધે છે તો કે 8 ગુણાકારમાં 10, તો 8 10 કેટલા થશે 80 અને મિલીમીટર એકમ આવશે, એટલે તમારો આધાર બનશે બી બરાબર 80 મિલીમીટર. એના પછીનો દાખલો આપણે જોઈએ, આધાર બી બરાબર 22 સેન્ટીમીટર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 170.5 સેન્ટીમીટર² બી આપેલો છે, ક્ષેત્રફળ આપેલું છે, તમારે ઊંચાઈ એચ શોધવાની રહેશે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું 1/2 ગુણાકારમાં બી ગુણાકારમાં એચ, બી તમને આપેલો છે, એચ તમારે શોધવાનો છે ને ક્ષેત્રફળ આપેલું છે, તો એ કિંમત આપણે મૂકીશું, ક્ષેત્રફળ આપ્યું છે 170.5 સેન્ટીમીટર² બરાબર 1/2 છે એ એમનેમ રહેશે, ગુણાકારની નિશાની એમનેમ રહેશે, બીની કિંમત મૂકશું 22 સેન્ટીમીટર અને એચ તમારે શોધવાનો છે એટલે એચ એમનેમ રહેશે. સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે અને 2 છે એ ભાગાકારમાં છે,
तो ई गुणाकार में जाए। कई रीते ई तमने समझाव, जो आ एच ने अपने करता बनाए छे, आ 22 छे ई एच साथ गुणाकार में है, तो ई आया भागाकार में। आ बे छे ई भागाकार में था, छेद में था, तो ई आया गुणाकार में, एटले के अंश में। हवे 170.5 छे, पॉइंट पछी एक संख्या छे, तो पॉइंट दूर करवा माटे पॉइंट पछी एक संख्या होय तो एकनी पाछड़ एक शून्य आवशे छेदमां। तो आपणे दर्शाव्युं 1705 गुणाकारमां 2 छेदमां 22 गुणाकारमां 10 पॉइंट काढ्या एटले छેદમાં આવ્યા 10। હવે આપણે છેદ ઉડાડશું, તો છેદ ઉડાડીશું તો 2 5 10 થશે। હવે આ 2 5 10 કર્યા એટલે અહીંયા આવ્યા 5। હવે 5 ને હજી 1705 સાથે ભાગ ચાલશે, તો આપણે છેદ ઉડાડીશું તો જવાબ મળશે 341। 341 તમને જવાબ મળે છે। હવે 341નો તમે ભાગ ચલાવશો 31 સાથે, અને 31 ગુણાકારમાં 11 કરો એટલે જવાબ મળશે 341, અને 11 2 22 થશે। હવે શું વધે છે, તો કે 31ના છેદમાં 2, તો 31ના છેદમાં 2 સેન્ટીમીટર આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ છેદ ઉડાડતા ન આવડે તો તમારે શું કરવાનું, રફ કામમાં ભાગાકાર સાથે છેદ ઉડાડી લેવાના, પછી તમારે પાકી બુકમાં લખવાનું રહેશે। ખાસ ફરી એક વખત તમને સમજાવી દઉં કઈ રીતે છેદ ઉડાડેલા છે। આ 2 5 10 કર્યા, 5નો ભાગાકાર 1705નો ભાગાકાર મેં 5 વડે કર્યો એટલે મને જવાબ મળે છે 341। 341નો ભાગાકાર મેં 11 વડે કર્યો એટલે મને જવાબ મળે છે 31, અને 22ના છે એ 11ના ઘડિયામાં આવે એટલે 11 2 22 કર્યા। પહેલાં અહીંયા 2 5 10 કર્યા, પછી આ 5ને 1705 વડે મેં ભાગાકાર કર્યો તો જવાબ મળ્યો તો મને 341। 341 અને 22 છે એ બે 11ના ઘડિયા સાથે ચાલે, 11ની અવિભાજ્યતાની ચાવી છે એના મુજબ, બરાબર। તો 11 2 22 કર્યા અને 31 ગુણાકારમાં 11 કરીએ તો 341 જવાબ મળતો હતો। હવે વધ્યું શું, તો કે 31ના છેદમાં 2 સેન્ટીમીટર, હવે 31ના છેદમાં 2 છે તો તમે 31નો ભાગાકાર 2 વડે કરશો તો જવાબમાં મળશે 15.5 સેન્ટીમીટર, એટલે તમારી ઊંચાઈ એચ અથવા તો વેદ એચ બરાબર 15.5 સેન્ટીમીટર જવાબ મળશે। એના પછીનો દાખલો આપણે જોઈશું, પ્રશ્ન નંબર 7। ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો છે, AD BCને લંબ છે, જો AB બરાબર 5 સેમી, BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને ADની લંબાઈ પણ શોધો। જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું કીધું પ્લસ ADની લંબાઈ શોધવાનું કીધું છે। અહીંયા આકૃતિ આપેલી છે, તો આકૃતિ આપી છે એ મુજબ આપણે કહીએ તો જો ત્રિકોણ ABC છે એમાં ખૂણો A છે એ કાટખૂણો છે, એટલે કે ખૂણો છે એ 90 અંશનો ખૂણો બનાવે છે। AD એટલે કે જે એના ઉપરનો વેદ છે, કોના ઉપરનો, તો કે BC ઉપરનો વેદ છે એ 90 અંશનો ખૂણો બનાવતો હશે BC સાથે, એટલે AD છે એ BC ને લંબ છે, તો આમાં પાયો થશે BC અને વેદ થશે AD। હવે ABનું માપ તમને આપ્યું છે 5 સેન્ટીમીટર, એટલે કે ABનું માપ આપ્યું છે 5 સેન્ટીમીટર અને BCનું માપ આપ્યું છે 13 સેન્ટીમીટર। જો 13 સેન્ટીમીટર છે એ BCનું માપ છે નહીં કે DCનું, 13 સેન્ટીમીટર છે એ કોનું માપ છે, BCનું। એટલે હવે BCનું માપ આપણે દર્શાવ્યું, ACનું માપ આપ્યું છે તમને 12 સેન્ટીમીટર। હવે તમે શું કરશો, તો તમારે ADની લંબાઈ શોધવાની છે, ADની લંબાઈ શોધવાની છે એટલે કે આ વેધની લંબાઈ તમારે શોધવાની છે, તો એના માટે તો તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમારી પાસે છે નહીં, તો એ પણ તમને શોધવાનું કીધું છે, તો શું કરીશું, જોઈએ આપણે આગળ। કાટકોણ ત્રિકોણ ABCમાં પાયો AB છે અને વેધ AC છે। કાટકોણ ત્રિકોણ છે, મેં તમને આગળના જ દાખલામાં સમજાવ્યું કે જે કાટકોણ ત્રિકોણ છે એમાં જે 90 અંશનો ખૂણો બનાવે છે એ બાજુ છે એ લંબ થશે, અને જે બાજુ 90 અંશનો ખૂણો બનાવે છે એ બાજુ પાયો થશે, એટલે ખૂણો એ છે એ કાટખૂણો છે,
હવે એ બી બરાબર 5 સેમી છે એટલે કે આ 5 સેમી છે અને આ 12 સેમી છે એસી બરાબર 12 સેમી છે એના ઉપરથી તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે તો આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં બી ગુણાકારમાં એચ હવે પાયો કોને કહેશું ઊંચાઈ કોને કહેશું તો 1/2 ગુણાકારમાં એબી એબી મેં તમને કીધું જે પાયા ઉપર તમારો વેધ 90 અંશનો ખૂણો બનાવતો હોય તો આ એબી છે એ પાયો બનશે અને 90 અંશનો ખૂણો બનાવે છે આ એસી છે એ તમે થોડુંક આકૃતિને જોશો એટલે તમને સમજમાં આવી જશે એબી છે એ પાયો બનશે અને ઊંચાઈ બનશે એસી હવે આમાં આપણે કિંમત મૂકીશું 1/2 છે એ એમનેમ રહેશે એબી તમારું છે 5 સેમી એટલે 5 અને એસી તમારું છે 12 સેમી એટલે 12 છેદમાં આપણે 2 રાખ્યા કેમ કે 1/2 હતા એ 2 આપણે રાખ્યા છે હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 2 6 12 થશે વધશે શું તો કે અંશમાં વધશે 1 ગુણાકારમાં 5 ગુણાકારમાં 6 છેદમાં કંઈ વધશે નહીં તો 6 5 30 થશે 30 સેન્ટીમીટર સ્ક્વેર તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું તો ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી તમે વેધ શોધી શકો તમારે જે એડીની લંબાઈ શોધવાની છે એ શોધી શકો કઈ રીતે તો કે તમારી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ છે પછી એ જે બાજુ ઉપર લંબ બનાવે છે એડી છે એ લંબ છે એ 90 અંશનો ખૂણો કઈ બાજુ ઉપર બનાવે છે તો કે બીસી ઉપર તો બીસી છે એનો પાયો થશે અને પાયાનું માપ આપેલું છે તો આસાનીથી તમે શોધી શકશો તો આપણે અહીંયા લખીશું કે આ ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસી પાયા પર વેધ રેખાખંડ એડી છે રેખાખંડ બીસી છે એ પાયો છે અને પાયા પરનો વેધ છે રેખાખંડ એડી છે હવે બીસી અને એડીનું માપ તમને આપ્યું નથી કેમ કે બીસીનું માપ આપ્યું છે બીસી પાયો છે એનું માપ આપ્યું છે 13 સેન્ટીમીટર એડીનું માપ તમારે શોધવાનું છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે શોધ્યું એ આપેલું છે 30 સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે સૂત્ર મૂકીશું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ હવે પાયો કોણ છે અને વેધ કોણ છે તો એ લખીએ 1/2 ગુણાકારમાં પાયો થશે બીસી અને વેધ થશે એડી કેમ કે એડીની જ લંબાઈ તમારે શોધવાની છે હવે બીસીનું માપ છે તમારું 13 સેન્ટીમીટર 1/2 છે એ તો એમનેમ જ રહેશે ગુણાકારમાં 13 ગુણાકારમાં એડી હવે શું કરશું તો કે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ જે મેળવ્યું હતું એની કિંમત પણ મૂકીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 30 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું હતું 1/2 એમ નંબરીએ છે 13 સેન્ટીમીટર એમ નંબરીએ છે એડી છે એ તમારે શોધવાનું છે હવે એડીને કરતાં બનાવવો છે તો 13 સેન્ટીમીટર એડી સાથે ગુણાકારમાં છે સામેની સાઈડ જશે તો ભાગાકારમાં અને આ 2 છે એ છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે તો સામેની સાઈડ જશે તો ગુણાકારમાં કઈ રીતે તમને સમજાવું જો આપણે એડીને કરતાં બનાવ્યો આ 13 છે એ એડી સાથે ગુણાકારમાં હતા તો ભાગાકારમાં આવ્યા અને આ 2 છે એ ભાગાકારમાં હતા તો ગુણાકારમાં આવ્યા હવે અહીંયા છેદ ઉડશે નહીં છેદ ઉડતા નથી તો આપણે સીધો ગુણાકાર કરી નાખીએ 13 2 60 અને 60/13 સેન્ટીમીટર એડી બરાબર તમને શું મળશે 60/13 સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો તમને ટેક્સ્ટ બુકમાં જવાબ અપૂર્ણાંકમાં જ આપેલો હતો એટલે આપણે ભાગાકાર કરવાનો થતો નથી આપણે ભાગાકાર કરવાનો નથી 60/13 છે એનો ભાગાકાર કરવાનો રહેશે નહીં એડીની લંબાઈ જ તમને 60/13 સેન્ટીમીટર મળે છે એના પછીનો દાખલો આપણે જોશું પ્રશ્ન નંબર 8 છે ત્રિકોણ એબીસી છે સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં એબી બરાબર એસી જે સમદ્વિબાજુ છે એનું માપ આપેલું છે એબી બરાબર એસી 7.5 સેમી અને બીસી બરાબર 9 સેમી છે એમાંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર 6 સેમી છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો અને સીમાંથી એબી પરની ઊંચાઈ એટલે કે સીઈ કેટલી થશે એ તમારે શોધવાનું રહેશે સૌથી પહેલાં તો આપણે આકૃતિને સમજી લઈએ તો આકૃતિ શું કહેવા માગે છે ત્રિકોણ એબીસી છે સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં એબીસી એટલે કે આ એ બી અને આ સી
હવે એમાં એ બી અને એ સી છે એટલે કે એ બી અને આ એ સી છે એ સમદ્વિબાજુ છે એટલે કે આ એ સી અને એ બીનું માપ 7.5 સેન્ટીમીટર છે જ્યારે બી સી બરાબર 9 સેન્ટીમીટર આ બી સી છે એ કેટલાનું થશે 9 સેન્ટીમીટર એમાંથી બી સી પરની ઊંચાઈ એટલે કે એ જે આ બિંદુ એ છે એમાંથી બી સી પરની ઊંચાઈ એટલે બી સી છે એ પાયો થશે એના ઉપર એક વેદ બને છે અને 90 અંશનો ખૂણો બનાવે છે એ ડી એની લંબાઈ છે 6 સેન્ટીમીટર ને ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ શોધવાનું છે જો હવે તમારી પાસે પાયો છે પાયા પરનો વેદ છે એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હતું તો એ તમને મળી જશે બીજો પ્રશ્ન એવો પૂછે છે કે સીમાંથી એ બી પરની ઊંચાઈ એટલે કે સી ઈ કેટલી થશે સીમાંથી આ બીજો વેદ આપ્યો એ બીજો વેદ છે એની તમારે ઊંચાઈ શોધવાની છે એની જે બાજુ 90 અંશનો ખૂણો બનાવે છે જે બાજુ ઉપર એ બાજુનું માપ તમને આપેલું છે તો આધાર તમને આપ્યો છે તમારે ક્ષેત્રફળ જોઈએ તો એ ક્ષેત્રફળ એ હમણાં તમને મળી જશે કઈ રીતે તો કે આપણે કીધું ત્રિકોણ એ બી સીના પાયા બી સી ઉપર વેદ એ ડી છે બી સી બરાબર 9 સેમી છે અને વેદ એ ડી બરાબર 6 સેન્ટીમીટર છે ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ શોધવું છે તો એના માટેનું સૂત્ર મૂક્યું આપણે 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેદ પાયો છે બી સી અને વેદ છે એ ડી હવે આમાં આપણે કિંમત મૂકીશું તો 1/2 છે એ એમ નવ રેખા બી સી છે 9 સેન્ટીમીટર અને એ ડી છે 6 સેન્ટીમીટર હવે આપણે છેદ ઉડાડીએ તો 2, 3, 6 થશે 2, 3, 6 હવે શું થશે તો કે કંઈ નહીં અંશમાં ખાલી વધે છે 1 × 9 × 3 તો 9, 3 કેટલા થશે 27 સેન્ટીમીટર સ્ક્વેર તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને કેટલું મળશે 27 સેન્ટીમીટર સ્ક્વેર હવે તમારી પાસે ક્ષેત્રફળ છે બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ છે તમને એવું કહે છે કે સી એ સી ઈની લંબાઈ શોધો તો આ જે લંબાઈ છે ઊંચાઈ છે એ તમારે શોધવાની છે એનું પાયાનું માપ એટલે કે એ બીનું માપ આપ્યું છે 7.5 સેન્ટીમીટર તો મળી જશે તમને આપણે શોધીએ તો સૌ પ્રથમ તો આપણને જે આપેલું છે એ લખીએ ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ આપણે શોધ્યું 27 સેન્ટીમીટર સ્ક્વેર છે એ બી સીના પાયા ઉપર વેદ સી ઈ છે એ તમને શું કીધું ત્રિકોણ રેખાખંડ એ બી બરાબર 7.5 સેન્ટીમીટર જે સમદ્વિબાજુની આપણે વાત થઈ હતી એની વાત થઈ છે એ બી બરાબર 7.5 સેન્ટીમીટર છે હવે ત્રિકોણનું એબીસીનું ક્ષેત્રફળ તમારી પાસે ક્ષેત્રફળ છે પાયો છે ઊંચાઈ તમારે શોધવાની છે હવે આપણે સૌથી પહેલાં તો પાયો કોણ છે અને વેદ કોણ છે એ લખી નાખીએ સૂત્રોમાં તો 1/2 એમ નંબર છે પાયો થશે એ બી અને ઊંચાઈ થશે સી ઈ એટલે કે વેદ થશે સી ઈ હવે એ બી તમને આપ્યું છે 7.5 સેન્ટીમીટર ક્ષેત્રફળ આપ્યું છે 27 સેન્ટીમીટર સ્ક્વેર 1/2 છે એ અચળ સંખ્યા છે એટલે એ એમ નંબર રહેશે સી ઈ તમારે શોધવાનું છે તો સી ઈ શોધવાનું છે એને કરતાં બનાવવાનું છે તો 7.5 છે એ ગુણાકારમાં છે ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં એ 1/2 છે તો 2 ભાગાકારમાં છે સામેની સાઈડ જશે તો ગુણાકારમાં કઈ રીતે એ હું તમને સમજાવું સી ને આપણે કરતાં બનાવ્યો તો 7.5 છે એ ગુણાકારમાં હતા તો આવ્યા ભાગાકારમાં 2 છે એ ભાગાકારમાં હતા તો આવ્યા ગુણાકારમાં હવે આપણે શું કરશું તો કે પોઈન્ટ છે એ દૂર કરશું પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં આવશે 10 છેદમાં 10 આવે છે તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે 75 છેદમાં 10 હતા એટલે છેદનો છેદ અંશમાં ગયો એટલે અંશમાં આપણે 10 લખ્યા હવે આપણે છેદ ઉડાડશું તો 2, 5, 10 અને 15, 5, 75 2, 5, 10, 15, 5, 75 હવે આપણે અહીંયા 15 અને 27 ત્રણના ઘડિયામાં આવશે તો છેદ ઉડાડશું 3, 5, 15 અને 9, 3, 27 હવે શું વધે છે તો કે 9 × 2 × 2 એટલે 9, 2, 18, 18, 2, 36 છેદમાં શું આવે છે 5 એટલે 36 × 5 સેન્ટીમીટર સી ઈ બરાબર 36 × 5 સેન્ટીમીટર હવે શું કરવાનું તમારે તો કે રફકામમાં ભાગાકાર કરવાનો રફકામમાં ભાગાકાર કરશો 36 × 5 વડે તો જવાબમાં મળશે તમને 7.2 સેન્ટીમીટર તો સી ઈ તમારું શું મળ્યું એની ઊંચાઈ શું મળી સી ઈની તો કે 7.2 સેન્ટીમીટર
विद्यार्थी मित्रों आजना वीडियो लेक्चर में मैं तमने स्वाधी 11.2 नो प्रश्न नंबर 2 4 7 अने 8 समझावेल जे तमारे गणित नी पाकी बुक में गणवाना रहेशे। विद्यार्थी मित्रों आजना वीडियो लेक्चर में मैं तमने स्वाधी 11.2 पूर्ण करावेल। स्वाधी 11.2 नो प्रश्न नंबर 1 3 5 अने 6 आगळना लेक्चर में करावेल अने 2 4 7 અને 8 જે પ્રશ્ન નંબર છે એ મેં આજે કરાવેલ। વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને સમજાઈ ગયા હશે, તો વ્યવસ્થિત રીતે પાકી બુકમાં ગણી નાખજો અને સૂત્ર ખાસ યાદ રાખજો જેથી કરીને તમને દાખલા અઘરા લાગે નહીં। થેન્ક યુ।